नमस्कार, હું કાજલ સ્વાગત કરું છું આપ સૌનું ડીએનટીવી સમાચારમાં. સમાચારની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. હેડલાઇનના સ્પોન્સર છે લિજ્જત પાપડ. ચાદી ઉત્સવ યા તહેવાર, લિજ્જત પાપડ હો હર બાર. કરમ પરમ પરમ કરમ મજેદાર લિજ્જતદાર સાથ સ્વાદ મે લિજ્જત લિજ્જત પાપડ. ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા भाजपा संगठन पर्व अंतर्गत रेसकोर्स स्थित वाणिज्य भवन तेमज केलनपुर खाते वडोदरा अने छोटाउदेपुर संयुक्त वर्कशॉप नु आयोजन देशव्यापी संगठन पर्व थकी भाजपा नवा सभ्यों की नोंदणी करवामां आवशे. गुजरात प्रदेश प्रमुख आरसी फळदू. वारसे आरटीओ पाछळना विस्तार में दरोडो पाड़ी विदेशी दारूना जत्था साथे एक आरोपी ने झड़पी पाड़ती सिटी पोलीस. महानगर सेवा सदन ने आरोग्य शाखाए अलग अलग विस्तार की ख्यातनाम होटलों तेमज फास्ट फूड ने रेस्टोरेंट में खाद्य पदार्थ ना नमूना लेतो आरोग्य खातु होटल तेमज रेस्टोरेंट संचालकों में फफड़ाट. हवे जो ये समाचार विगतवार. रेस्कोर्स स्थित वाणिज्य भवन में भाजपा द्वारा संगठन पर्व निमित्ते कार्यशाला योजाई थी. रेस्कोर्स स्थित वाणिज्य भवन खाते शहर भाजपा संगठन पर्व निमित्ते एक कार्यशाला आयोजन करवामां आव्युं हतुं. જેમાં હાજરી આપવા ભાજપાના ગુજરાત પ્રદેશ પ્રમુખ આરસી ફળદુ વડોદરા આવી પહોંચ્યા હતા. ભાજપા દ્વારા ચાલુ વર્ષને સંગઠન પર્વ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. 31 માર્ચ 6 મહિના સુધી પ્રાથમિક તેમજ સક્રિય સભ્યની નોંધણી કરવામાં આવશે અને ત્યારબાદ મૂળ સમિતિ, તાલુકા સમિતિ, જિલ્લા સમિતિની રચના કરવામાં આવશે તેમ જણાવી આરસી ફળદુએ પત્રકારોને વધુ માહિતી આપી હતી. ભારત માતા કી જય. वंदे मातरम 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 मातरम. वडोदरा शहर में भारतीय जनता पार्टी संगठन पर्व की आ वर्कशॉप नी अंदर आवानु थयु छे. समग्र देश में भारतीय जनता पार्टी आ वर्ष संगठन पर्व नु वर्ष मनावी रही छे. भारतीय जनता पार्टी में जे व्यक्ति ने सदस्य बनावामां आवे छे, प्राथमिक सभ्य तरीके नोंधवामां आवे छे, ए 6 वर्ष माटे नोंधवामां आवे छे अने 6 वर्षे संपूर्ण नोंधणीनी प्रक्रिया शुरू करवामां आवे छे. बूथथी लईने देश कक्षाए आ आखी प्रक्रिया चलावामां आवे छे. 31 માર્ચ સુધી પ્રાથમિક સદસ્યતા નોંધણીની ઝુંબેશ ચાલશે, સક્રિય સભ્ય નોંધણીની ઝુંબેશ ચાલશે અને ત્યાર પછી સમિતિઓની રચના બૂથ સમિતિથી લઈને મંડળ સમિતિ, જિલ્લા સમિતિ, પ્રાંત સમિતિ અને રાજ્ય કક્ષાએ પ્રદેશના હોદ્દેદારો, પ્રદેશ કારોબારીની રચનાની કામગીરી થવાની છે. અરે, ભારતીય જનતા પાર્ટી તો સમગ્ર દેશમાં સ્વચ્છતાનું અભિયાન નરેન્દ્રભાઈ મોદીએ ચલાવવા માટે બધાને આહ્વાન કર્યું છે. કોઈ પણ પ્રાંત હોય, સ્વચ્છતાના સંદર્ભમાં આગળ આવશે તો દેશ છે એ આગળ આવવાનો છે. બીજું, કેલનપુર ખાતે વડોદરા અને છોટાઉદેપુર જિલ્લા ભાજપના સંયુક્ત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ આરસી ફળદુ, સાંસદ રામસિંહ રાઠવા, સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર, જિલ્લા ભાજપા પ્રમુખ સતીશ પટેલ તેમજ પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, મધ્ય ઝોનના સંગઠન પર્વ ઇન્ચાર્જ સતીશ પટેલ, છાણી પ્રદેશ અને બંને જિલ્લાના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશોપમાં સંગઠન પર્વના કાર્યક્રમની રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવી હતી તેમજ તે માટેની જવાબદારી પણ કાર્યકરોને સોંપી વધુમાં વધુ સભ્ય નોંધણી માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લા અને વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાનો વર્ગ શિબિરનું આજે અહીંયા દાદા ભગવાન ખાતે આયોજન થયું હતું. અગાઉ ગુજરાત પ્રદેશમાં પણ, આખા ગુજરાત પ્રદેશમાં દરેક જિલ્લાના પ્રમુખ, મહામંત્રી
અને મુખ્ય કાર્યકર્તાઓનું પણ આ શિબિરનું આયોજન થયું હતું. આજે અહીંયા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આરસી ફળદુ સાહેબ, સહ ઇન્ચાર્જ કેસી પટેલ અને સર્વ ધારાસભ્ય શ્રીઓ, સંસદ સભ્ય અને જિલ્લાના બંને જિલ્લાના મહાનુભાવ હાજર રહી અને વડોદરા જિલ્લો અને છોટાઉદેપુર જિલ્લામાંથી સૌથી વધારે પ્રાથમિક સભ્યો બને એ વિશે પાર્ટી તરફથી કેસી પટેલે આજે આખા કાર્ય શિબિરની અંદર પૂરી માહિતી આપી. આ સભ્ય નોંધણી અભિયાન 3 માર્ચ સુધી ચાલવાનું છે, તો તમામ સમાજના તમામ વર્ગના તમામ લોકોને વધારેમાં વધારે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય બને અને આખા હિન્દુસ્તાનને હિન્દુસ્તાનને આખા વિશ્વની અંદર ભારતીય જનતા પાર્ટીના સૌથી વધારે સભ્ય બની અને વર્લ્ડ રેકોર્ડ કરે એવું આયોજન કરવામાં આવ્યું છે. સિટી પોલીસે બાતમીના આધારે વારસી આરટીઓ પાછળના વિસ્તારમાં દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત વિગત અનુસાર સિટી પોલીસે બાતમીના આધારે આરટીઓ પાછળના વિસ્તારમાં દરોડો કરતા ત્યાં પાર્ક કરેલ કારમાંથી વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ, બિયરનો જથ્થો, કાર તેમજ એક એક્ટિવા મળી કુલ 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે સુરેશ મિસ્ત્રી નામના બુટલેગરને ઝડપી પાડ્યો હતો. પોલીસે સુરેશની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહાનગર સેવા સદનની આરોગ્ય શાખાએ અલગ અલગ વિસ્તારમાં આવેલ હોટલો તેમજ રેસ્ટોરન્ટમાં રેડ પાડી ખાદ્ય નમૂના એકત્રિત કર્યા હતા. હાલમાં ડભોઈ, સંખેડા અને ત્યારબાદ અટલાદરા વિસ્તારમાં કમળો તેમજ કોલેરાના વાવર ફાટી નીકળ્યા છે અને રહીશોમાં રોગચાળો ફેલાવવાની ભીતિના પગલે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ત્યારે મહાનગર સેવા સદનની આરોગ્ય શાખા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારની ખ્યાતનામ રેસ્ટોરન્ટ તેમજ હોટેલમાં રેડ પાડવામાં આવી હતી તેમજ ખાદ્ય વાનગીના સેમ્પલ ચકાસણી કરવાના હેતુસર એકત્રિત કરવામાં આવ્યા હતા, જેમાં ફાસ્ટફૂડની દુકાનો તેમજ મેકડોનાલ્ડમાંથી પણ ખ્યાત નમૂના એકત્રિત કરાયા હતા. અચાનક જ આરોગ્ય શાખાની રેડથી હોટલ તેમજ ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટના સંચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. વડોદરા શહેરના જે જુદી જુદી ફ્રેન્ચાઇઝીઓ આવેલ છે તેમાં આકસ્મિક ચેકિંગની કામગીરી હાથ ધરવા માટે સૂચના ડેઝિગ્નેટ ઓફિસર મુકેશ વૈદ સાહેબ આપેલ, તેના આધારે હાલમાં વડોદરા શહેર વિસ્તારની ઓપી રોડ, ફતેગંજ વિસ્તાર, વાઘોડિયા રોડ અને માંજરપુર વિસ્તારમાં જુદી જુદી ટીમ બનાવીને હાલમાં જે તે ફ્રેન્ચાઇઝીમાં રૂટિંગ ઇન્સ્પેક્શન કરીને એમાં જે શંકાસ્પદ વસ્તુ એના નમૂના લેવાની કરાવી ચાલુ છે. અત્યારે હાલમાં જો જોઈએ છે કે અમે એક રો મટીરિયલ તરીકે જે વપરાતું જે ટોમેટો આવે છે, ટોમેટો કેચઅપ જેવું, ટોમેટો ડ્રેસિંગ કહેવાય, એનું સેમ્પલિંગ લઈએ છીએ. તેમજ એક જે પ્રિપેર ફૂડ જે મેગ્રીલ કરીને આવે છે, શું એને કહેવાય, એને ફ્રેન્કી ટાઈપનું છે ને, એનો અમે નમૂનો લઈએ છીએ. વાજપેયી લોન કૌભાંડના વધુ એક આરોપીને ડીસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. વાજપેયી રોજગાર યોજના હેઠળ અનેકોને લોન આપવાના બહાને લાખોની ઠગાઈ આચરનાર ટોળકીને પોલીસે ઝડપી પાડી હતી. ત્યારે છેલ્લા ઘણા સમયથી પોલીસથી નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી સલાટવાડા સ્થિત તુલસીબાઈની ચાલી ખાતે રહેતા સુનિલને ડીસીબી પોલીસે ઝડપી પાડી સઘન પૂછપરછ આરંભી છે. વીસીસીઆઈ એક્સપો 2014 અંતર્ગત આયોજક એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. વીસીસીઆઈ દ્વારા 1990, 1993, 1996, 1999, 2003, 2009, 2011 અને 2013માં 8 સફળ પ્રદર્શનનું આયોજન કરી ચૂક્યું છે, જેમાં 80% વધુ લોકોને નવા બિઝનેસ અને બજાર માટેની તકો પ્રાપ્ત થઈ છે. આ સિદ્ધિથી પ્રેરાઈને ચેમ્બર ઔદ્યોગિક અને સંલગ્ન પ્રોડક્ટ્સ તથા સર્વિસીસ માટે તારીખ 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર 2014 સુધી 9મું પ્રદર્શન યોજવા સજ્જ બની છે. આ વખતનું વીસીસીઆઈ 2014 પ્રદર્શન વધુ મહત્વ ધરાવે છે, કારણ કે આ વખતે વાયબ્રન્ટ ગુજરાત 2015 મહોત્સવનો મહત્વનો હિસ્સો બની રહ્યું છે. વીસીસીઆઈ એક્સપોમાં 2014ના વિવિધ કાર્યક્રમોમાં સમગ્ર 5 દિવસ દરમિયાન પ્રસિદ્ધ મહાનુભાવો હાજરી આપશે. ઉદઘાટન સમારોહમાં ગુજરાત સરકારના માનનીય આનંદીબેન પટેલ તથા નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, માઇન્ડ એન્ડ મિનરલ્સ, કુટીર, મીઠા, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી, પ્લાનિંગ, પ્રવાસન, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર વિભાગના પ્રધાન માનનીય શ્રી સૌરભભાઈ પટેલ ઉદઘાટન કરશે. આ અંગે વધુ માહિતી વીસીસીઆઈના નિલેશ શુક્લાએ આપી હતી. તારીખ 27 થી 1 ડિસેમ્બર વીસીસીઆઈ વાયબ્રન્ટ આપણું 9મું એક્ઝિબિશન આવી રહ્યું છે. આ વખતે આ એક્ઝિબિશન પાર્ટ ઓફ વાયબ્રન્ટ ગુજરાત છે. મને જણાવતા આનંદ થાય છે કે આ એક્ઝિબિશનમાં
360,000 स्क्वेर फीट एरिया में 600 जेटला नाना मोटा पार्टिसिपेंट्स थई अने आपणे अलग अलग विभाग में मिकेनिकल एंजीनियरिंग बिल्डिंग कंस्ट्रक्शन गवर्नमेंट एमां आखू आपणू एक्जिबिशन ने आपणे समावी लीधुं छे। मुख्यत्वे सौथी अगत्यनी वात ए छे कि अत्यार सुधीमां पहली वार आपणे आ एक्जिबिशनमां सिंगल विंडो इन्फॉर्मेशन सेंटर फॉर इंडस्ट्रीज अने ट्रेड मूक्यू छे कि कोई पण व्यक्ति आवशे अने कोई पण त्यां माहिती जोती हशे तो एने तमाम डिपार्टमेंटना तमारे प्रोविडेंट फंड ईएसआई बधा इन्क्लूडिंग जनधन सेवानी पण माहिती मळशे अने अमे आधार कार्ड पण बिजनेस अवर्सना एमां काढवानुं नक्की कर्युं छे। साथोसाथ ઇનોવેશન આ વડોદરા ઇઝ અ હબ ઓફ ઇનોવેશન અને એના બેઝ ઉપર 115 આપણા નવી પ્રોડક્ટોને અમે મૂકી રહ્યા છીએ અને ફક્ત મૂકી નથી રહ્યા 115 પ્રોડક્ટનું એનાલિસિસ કરીશું કે એને ફાઇનાન્શિયલ એગ્રી એ કરી શકાશે એની અંદર આપણાથી આગળ એને ફંડ આપી શકાશે એ પ્રોડક્ટ વાયબલ થશે અને એનો આખો રિપોર્ટ તૈયાર થશે। એચઆરની અંદર પહેલી વાર આપણે પેવેલિયન આખું ઊભું કર્યું છે અને એના સેમિનારો છે। વેન્ડર ડેવલપમેન્ટ કે જે અમારી બધાની મહત્ત્વની વાત છે જે વેન્ડર ડેવલપમેન્ટમાં આ વખતે પણ 20થી વધુ વેન્ડરના સેમિનારો છે અને 25થી વધુ પ્રોડક્ટ ડિસ્પ્લેના પાર્ટિસિપન્ટ્સ છે। તો આ રીતે એક આપણું ખૂબ જ એક ક્રિએટિવ એક્ઝિબિશન છે। સૌ આપણે ફ્રી રજિસ્ટ્રેશન છે, ફ્રી પાર્કિંગ છે, તમામ વ્યવસ્થાઓ આપણે ફ્રી કરી છે। એટલું જ નહીં પણ બિઝનેસ અવર્સમાં કે વિઝિટર્સમાં કે સેમિનાર એટેન્ડ કરશે એમાં પણ એવરી ડે દામોદર જ્વેલર્સ આપણા મેમ્બરે એમની જાતે એમને દરરોજ એ લોકો ગોલ્ડ કોઈન પણ એ લોકો ડિક્લેર કરનાર છે। ઓવર એન્ડ અબાવ આનાથી વધુ અગત્યની વાત એ છે કે મેક ઇન ઇન્ડિયા અને ઇનોવેશન એ બે ઉપર આપણે ભાર આપ્યો છે। મેક ઇન ઇન્ડિયાની જ્યારે આપણા પ્રધાનમંત્રી વાત કરતા હોય અને ગુજરાતના મુખ્યમંત્રી અને આપણા જ્યારે સૌરભભાઈ અને બધા આપણે ભેગા થઈને એને સપોર્ટ કરતા હોઈએ તો મેક ઇન ઇન્ડિયાનો સૌથી મુદ્દો કે એમાં રોલ ઇનોવેશનનો શું છે, એમાં રોલ યુથનો શું છે, એમાં વિમેન્સનો શું છે, એમાં એમએસએમઈ કઈ રીતે, આપણું ઉદ્ઘાટન 27 તારીખે 10:15 વાગે આનંદીની બેન પટેલના હસ્તે થશે જ્યાં સૌરભભાઈ હાજર રહેશે અને 29 તારીખના રોજ કલરાજ મિશ્રા એમએસએમઈના કેબિનેટ મિનિસ્ટર આવનાર છે અને મને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે સમગ્ર દેશના તમામ ચેમ્બર ઓફ કોમર્સ એમાં આવી રહ્યા છે અને અમે લોકો એ કહેવા માંગીએ છીએ કે મેક ઇન ઇન્ડિયાની અંદર આવનાર વખતમાં કઈ રીતે પોલિસીમાં ચેન્જીસ જરૂર છે, કઈ રીતે ફાઇનાન્સ અને બીજી બાબતમાં, તો એ પણ એક બહુ જ આપણે એક પરિણામલક્ષી વાત કરી છે। પંચમહાલ જિલ્લાના મોરવા હડફના ખાબડા ગામની સગીરાને ભગાડી જઈ બળાત્કાર ગુજારનાર નરાધમને મોરવા હડફ પોલીસે ઝડપી પાડ્યો છે। મળતી વિગતો અનુસાર મોરવા હડફના ખાબડા ગામે રહેતી સગીરાને વાડી માતરિયા ગામે રહેતો યુવાન વિજય રંજન પટેલ પ્રેમના પાઠ ભણાવી લગ્નની લાલચ આપી ભગાડી અપહરણ કરી ગયો હતો, જે અંગે સગીરાના પિતાએ મોરવા હડફ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે કિશોરીને ભગાડી જઈ બળાત્કાર ગુજારનાર નરાધમ વિજય પટેલને ઝડપી પાડી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મોરવા હડફ ખાબડા ગામના સગીરાને વાડી માતરિયા ગામનો વિજયભાઈ રંજનભાઈ ખાબડા ગામની સગીરાને અપહરણ કરી ભગાડી લઈ રહેલ હતો અને તે આરોપીને નાસ્તો કરતો હોય તેને મોરવા હડફ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। નવાયાળ હુસેની ચોકમાં વિસ્તારના રહીશોએ જાતે જ ગટર સાફ કરી મહાનગર સેવા સદનની કામગીરી સામે ભારે રોષ પ્રગટ કર્યો હતો। નવાયાર સ્થિત હુસેની ચોક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું દૂષિત પાણી આવે છે, તેમજ રસ્તા પર જ ગટર ગંગા ફેલાઈ જતા સર્વત્ર ગંદકી જ ગંદકી દ્રષ્ટિમાન થાય છે। આ અંગે રહીશો દ્વારા વારંવાર તંત્રમાં રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ જ નિકાલ નહીં આવતા આખરે આજે વિસ્તારના રહીશો એકત્રિત થઈ જહા ભરવાડની અધ્યક્ષતામાં ભારે સૂત્રોચ્ચાર કરી હાથમાં જ સળિયા તેમજ સાવરણા લઈ ગટરની જાતે જ સફસફાઈ કરવા લાગી ગયા હતા। યહાં 50 બરસ સે યે પ્રોબ્લેમ ચાલ રહી હે, યહાં ગટર ભરાતી હે કમર કમર પાણી મેં હમારા કો બારિશ મેં ભી નિકલના પડતા, અભી બારિશ નહીં હે, અભી શિયાલા હે તો ભી હમ યહાં પે દેખો હાલ મેં કિતના પાણી ભરેલા ઓર કિતના ગંદા પાણી હે। હા મેં 4 દિન સે બીમાર પડેલી, જારે ઉલટી હો રહે બુખાર હે, ક્યા કોન્ટ્રાટી આયા આજે મેં પાઇપલાઈન બડી ડાલ કે ગયા હે, આજી પાઇપલાઈન આ માતા કી છોડ કે ચલા ગયા,
अब वो कॉन्ट्रैक्टी का बड़ी पाइपलाइन आजे में डाली तो पूरी करके बड़ी गटर में जॉइंट करना चाहिए ना, तो उनने जॉइंट नहीं करी और चला गया यहाँ से आधा काम करके ने। अब ये यहाँ पे तलाव भरा रहा जब से काम बंद करा जब से। क्या हमारे जानकी इसके बारे में, इसके बारे में राजू वागेला इस इधर का कॉर्पोरेटर राजू वागेला की बहू पुष्पा बहन है, कभी देखने नहीं आती है यहाँ पर, कभी देखने नहीं आती है। जब वोट का टाइम आता है जब वो वोट लेने के लिए आ जाती गली गली के अंदर। समग्र रस्ता पर गटरना गंदा पानी फरी वळताना पगले राहदारीओ तो शू वाहन चालकોનું પસાર થવું પણ ભારે મુશ્કેલી ભર્યું બની જતા મહાનગર સેવા સદનની કામગીરી સામે વિસ્તારના રહીશોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે। વોર્ડ નંબર 1 માં નવાયડ વિસ્તારમાં જે વિસ્તાર ખરેખર સ્લમ વિસ્તાર તરીકે પહેલેથી ગણવામાં આવ્યો છે વડોદરા શહેર દ્વારા, નવાયડ વિસ્તારમાં વારંવાર ગટરની ઉભરાતી ગટરોની એટલી બધી સમસ્યાઓ છે કે સત્તાધીશોની ઊંઘ ઉડતી જ નથી। આ સમસ્યાઓની વારંવાર રજૂઆત કરવા છતાં અહીંયા તમે જોઈ રહ્યા છો કે પાછળ આ લાઇનમાં નાના નાના ભૂલકાઓ રમે છે, નાના નાના બાળકો ભણવા માટે આવે છે, પણ ગટરનું ગંદકીનું પાણી એટલું બધું ઉભરાય છે કે એટલી બધી વાસ આવે છે કે લોકો અહીંયાથી નીકળી પણ નથી શકતા, અવરજવર પણ કરી નથી શકતા। વારંવાર કોર્પોરેશનને રજૂઆત કરવા છતાં પણ આનું પરિણામ નથી આવ્યું, જેના કારણે આજ રોજ મારે પોતે હું પોતે આવીને બધા સમગ્ર નાગરિકોને સાંભળીને મેં પોતે અહીં આગળ ગટર સાફ કરવાનો પ્રયત્ન કર્યો છે। એનું માત્ર એક જ કારણ છે કે ભારત દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સફાઈ અભિયાનની ઝુંબેશ મોટા પાયા પર ચલાવી રહ્યા છે, પરંતુ એમના સફાઈ અભિયાનની પાછળ ઘણા બધા લોકો એવા છે કે જે લોકો માત્ર પબ્લિસિટી જ કરી રહ્યા છે, પણ ખરેખર સફાઈ અભિયાનની જે એ લોકો વાતો કરતા હોય તો આઈને નવાયડ વિસ્તારમાં જોવે। આજરોજ જિલ્લા પંચાયત ખાતે પથિક ભવનના દુકાનોના ભાડુઆતો તેમજ હોદ્દેદારો વચ્ચે એક બેઠક યોજાઈ હતી। જિલ્લા પંચાયત હસ્તકનું સ્ટેશન રોડ ખાતે પથિક ભવન આવેલું છે, પરંતુ તે જર્જરિત હાલતમાં હોય કોઈ હોનારત ન સર્જાય તે આશય સાથે વડોદરા મહાનગર સેવા સદન અને જિલ્લા પંચાયત દ્વારા પથિક ભવન ઉતારી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે અંતર્ગત પથિક ભવનની દુકાનોમાં વેપાર કરતા ભાડુઆતોને દુકાનો ખાલી કરવાની નોટિસ પાઠવવામાં આવી હતી। ત્યારે ભાડુઆતોએ જિલ્લા પંચાયત પાસે સમય માંગી એક મીટિંગ યોજવાની માંગ કરી હતી। આજરોજ જિલ્લા પંચાયત ખાતે એક્ઝિક્યુટિવ એન્જિનિયરિંગ એનજી પરમારની કેબિનમાં તમામ ભાડુઆતોએ મીટિંગ યોજી સહકાર આપવાની બાંહેધરી આપી હતી, પરંતુ બિલ્ડિંગ પડે તો તમામ જવાબદારી જિલ્લા પંચાયતની હશે તેમ જણાવ્યું હતું। ત્યારે જિલ્લા પંચાયતના કારોબારીના અધ્યક્ષ હાજર ન હોય કોઈ નિર્ણય લેવાયો ન હતો, ત્યારે આ અંગે ફરી એક મીટિંગ યોજવામાં આવશે તેમ જણાવ્યું હતું। આજરોજ પથિક ભવનના દુકાનદારો અને જિલ્લા પંચાયતની મીટિંગ રાખવામાં આવી હતી, અનિવાર્ય સંજોગોને કારણે કારોબારીના અધ્યક્ષ હાજર રહી શક્યા ન હતા, પરંતુ મારા દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને એની અંદર જે પથિક ભવનની દુકાનો શા માટે ખાલી કરાવવાની થાય છે એ બાબતે મેં ટેકનિકલ જે અભિપ્રાયો અમારા ગવર્મેન્ટના ડિઝાઇન સર્કલના સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર સાહેબ અને મ્યુનિસિપાલિટી તરફથી બરોડા મ્યુનિસિપાલિટી તરફથી આપવામાં આવેલ નોટિસને રેફરન્સ એમને જણાવવામાં આવ્યા હતા કે આ મકાનને ભયમુક્ત કરવાની તાત્કાલિક જરૂર છે અને એ એટલા માટે અમે દુકાનો ખાલી કરવા માટે મળી વેપારીઓનું કહેવું છે કે આ ભયમુક્ત નથી અને જો ઉપરનું ભાગ પડે તેની જવાબદારી જિલ્લા પંચાયતની રહેશે અને હજુ પણ આમાં કંઈ નિર્ણય આવ્યો નથી એટલે હજુ તો ઘણો સમય લાગશે એવું એમનું કહેવું છે, તો આ જો દુર્ઘટના ઘટે તો શું પરિસ્થિતિ? સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર સાહેબે જે રિપોર્ટ આપ્યો છે એ આ મકાનને રિપેર કરી શકાય એવું નથી, એટલે એને ટોટલી જ ડિસમેન્ટલ કરવું પડે એવું છે અને એ બાબતે મહાનગરપાલિકા તરફથી પણ આખા મકાનને જ ભયમુક્ત કરવા માટેનું અટર્ની કચેરીને જણાવવામાં આવ્યું છે, એટલે એ સંપૂર્ણ જ એને ડિસમેન્ટલ કરવું પડે એમ છે। હવે કારોબારીના અધ્યક્ષ આ સમિતિના ચેરમેન છે, એમની સાથે પરામર્શ કરીને આગળનો નિર્ણય લેવામાં આવશે। સમય થયો છે એક નાનકડા વિરામનો, વિરામ બાદ પુનઃ મળીએ, ત્યાં સુધી જોતા રહો ડીએનટીવી સમાચાર। મજેદાર લિજ્જતદાર સાસ્વાદ મેં લિજ્જત લિજ્જત પાપડ।
खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का नाजुक नमणी छे ए नानी कली आँखों में सपना लिया भी बड़ी वाहल नो दरियो गयो ए माँ भरी वात्सल्य सिंचवाने इच्छा फड़ी भणी ने थशे वकील के डॉक्टर दीपी उठशे एनी जीवन सफल स्वस्थ समाज नो छे आधार जन्म बेटी नो थवा दो साकार जन्म बेटी नो थवा दो साकार जन्म बेटी नो आओ बेटी वधाओ गुजरात नो भावि सजावो। गुजरात राज्य आरोग्य ने परिवार कल्याण विभाग द्वारा जनहित में जारी VCCI एग्जीबिशन में अरहम सर्जिकल के स्टॉल के मुलाकात ले और डायबिटीज BP जैसी कई उपयोगी सर्जिकल आइटम की खरीदी पर पाइए 5-30% की बचत का लाभ। सर्जिकल इतिहास में पहली बार अने सर्जिकल लाइन ने नवी दिशा आपवा माटे गुजरात ने एकमात्र कंपनी ते ड्राउटो ना इतने ध्यान में लई ने VCCI ने एग्जीबिशन ની અંદર દરેક સર્જિકલ મટીરીયલ પર સ્પેશિયલ ઓફર નો લાભ લેવા માટે વિનંતી કરે છે। The 9th Mega Industrial Exhibition 2014 in Vadodara, the innovation hub of the country. Major segment of this exhibition are innovation, vendor development and many more. Avail this opportunity and explore this expo from 27th November to 1st December at Vadodara. Get a chance to win 10 gram gold daily for business visitors and seminar registration. Organized by VCCI. Apart from Vibrant Gujarat 2015. वैशाली ट्रावेल्स आपनी बेहतरीन सेवामां आरामदायक प्रवास अने संतोषकारक प्रवास माटेनुं लोकप्रिय नाम एटले वैशाली ट्रावेल्स। प्रवास तो वैशाली ट्रावेल्स नो ज फक्त बस भाड़ामां सारंगपुर वीरपुर चोटीला गोंडल शनिदेव शिंगणापुर साथे शेरडी नासिक त्र्यंबकेश्वर द्वारका बेट द्वारका अने सोमनाथ महुड़ी अंबाजी अने खेड ब्रह्मा दर पूनमे अंबाजी डाकोनी यात्रा आरामदायक सफर दिवाळी नो खास नजराणु रॉयल राजस्थान राजस्थान ना रमणीय स्थळों नी सफर आजे पधारो वैशाली ट्रावेल्स। नेहरू भवन सामे कीर्ति स्तंभ पासे राजमहल रोड वडोदरा फोन 242-4905 242-9622। सुखद अने आरामदायक मुसाफरी नु एक ज नाम प्रयोगशा टूर्स एंड ट्रावेल्स प्लेन ट्रेन मेट्रो ट्रेन बस द्वारा रहेवा जमवानी सगवड साथेनी यात्रा नो यादगार अनुभव दिल्ली अक्षरधाम प्लेन ट्रेन यात्रा दिल्ली अक्षरधाम वाराणसी सारनाथ अलाहाबाद त्रिवेणी संगम अयोध्या छपैया काठमांडू नेपाल मात्र 12,500 मा दिल्ली अक्षरधाम हरिद्वार गंगा स्नान ऋषिकेश मसूरी देहरादून गोकुल मथुरा वृंदावन आगरा नो प्रवास मात्र 8,500 मा अमारो सरनामो नोंधी लेजो 2027 सालिन कॉम्प्लेक्स पाटीदार चौकड़ी पासे मांजलपुर वडोदरा संपर्क योगेश भाई पटेल पोरवाड़ा मोबाइल नंबर 9998765720 9662621872 9173701402 ऑफिस नंबर 7046443929 अने 9898514251। क्या आपने प्रॉपर्टी मालिक के तौर पर सरकारी कचहरी में अपना मालिकी हक या नाम दाखिल किया है? प्रॉपर्टी कार्ड में आपका नाम प्रॉपर्टी मालिक के तौर पर रजिस्टर है? ऐसे तमाम प्रश्नों के निकाल के लिए VCCI एग्जीबिशन 2014 के स्टॉल नंबर CD3/2 विंग एफ में आए और कश्यप शाह एंड एसोसिएट्स में अपना नाम रजिस्टर करे। याद रखे दुनिया में प्रॉपर्टी कार्ड एक ही ऐसा डॉक्यूमेंट है जिसे तमाम वारिस आपकी मौजूदगी के बाद प्रॉपर्टी मालिक के तौर पर अपना हक दाखिल कर सकते हैं। के वडोदरा मा 95% प्रॉपर्टी एवी छे के जेनु प्रॉपर्टी कार्ड मा लोकोए नाम पोताना चढ़ाया ज नथी। एने माटे सौथी पहला एने वे ए अभियान ने वेग आपवा माटे सौथी पहला तो मैं आ बुकलेट बहार पाड़ी के प्रॉपर्टी ना कया कया डॉक्यूमेंट्स अगत्यना छे ए आ बुकलेट मा बधी विगतवार माहिती ए दर्शावेली छे कया डॉक्यूमेंट नु शुं महत्व छे
એને ટ્રાન્સફર કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ સરકારી ઓફિસોમાં જરૂર પડે એ બધું આ બુકલેટમાં અમે દર્શાવેલું છે. આપનું હાર્દિક સ્વાગત છે એડવાન્સ ENT હોસ્પિટલ અને એન્ડોસ્કોપી સેન્ટરમાં. વડોદરા શહેરમાં વિકાસ પામી ચૂકેલ વિસ્તારમાં હવે તમને મળશે કાન, નાક અને ગળાને લગતી બધી સમસ્યાઓનું સમાધાન. હોસ્પિટલમાં આવેલી સુવિધાઓ જેવી કે ફૂલ્લી એસી વેઇટિંગ રૂમ, આંતરરાષ્ટ્રીય સ્તરના સંપૂર્ણ જંતુરહિત સાધનોથી ENT સારવાર, હાઈટેક ઓપરેશન થિયેટર જેમાં છે ઇમ્પોર્ટેડ માઇક્રોસ્કોપ, CCTV અને અન્ય આધુનિક ઉપકરણો, સુપર ડિલક્સ રૂમ, નાક, કાન, ગળા અને કેન્સર જેવા તમામ રોગોની આધુનિક પદ્ધતિથી સારવાર અને ઓપરેશન. નાકમાં મસો, જૂની શરદી, સાઇનસ, વાંકા પડદા જેવા રોગોની જર્મન મશીન અને દૂરબીન દ્વારા ટાંકા ચીરા લીધા વગર ઓપરેશનની સુવિધા. કાનમાં રસી, સડો, હરકી બદલવી, નવા પડદા નાખવા જેવી સમસ્યાનો ઇમ્પોર્ટેડ માઇક્રોસ્કોપ દ્વારા નિવારણ. લેઝર મશીન તથા રેડિયો ફ્રીક્વન્સી ક્વાયોટરી જેવા સાધનોથી કાકડા, થાઇરોઇડ અને લાળગ્રંથિનું ઓપરેશન. વોઇસ ક્લિનિક જેમાં કર્કશ અવાજ, સ્વતંતુના લકવા, સ્વતંતુમાં મસાનો દૂરબીન તથા લેઝર દ્વારા લોહી મુક્ત ટાંકા વગરનું ઓપરેશન. ગળાની ગાંઠ, કેન્સરનું નિદાન અને સારવાર. કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જરી, કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બહેરાશનું નિદાન અને સારવાર. આ બધી સારવાર થશે ઓસ્ટ્રેલિયામાં સર્જરીની વિશેષ ટ્રેનિંગના અનુભવી 12 વર્ષથી વધુ પ્રેક્ટિસ કરનાર તથા 3000થી વધુ સક્સેસફુલ ઓપરેશન કરનાર તેમજ નાકની એન્ડોસ્કોપી સાઇનસ સર્જરીના એકમાત્ર સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અંકિત સિંઘાનિયા દ્વારા. આ ઉપરાંત આપને આપવામાં આવશે સુવિધાઓ જેમાં કેશલેસ મેડિક્લેમ તેમજ TPAનો સમાવેશ. ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા આપવામાં આવેલ RSBY ધારકો માટે મફત સારવાર. તો હવે નાક, કાન, ગળાને લગતી બધી સમસ્યાનો ઉકેલ મળશે એડવાન્સ ENT હોસ્પિટલ એન્ડ એન્ડોસ્કોપી સેન્ટરમાં. VCCI एग्जीबिशन में अरहम सर्जिकल के स्टॉल की मुलाकात लें और डायबिटीज, BP जैसी कई उपयोगी सर्जिकल आइटम की खरीदी पर पाइए 5-30% की बचत का लाभ. सर्जिकल इतिहास में पहली बार अने सर्जिकल लाइन ने नवी दिशा अपवा माटे गुजरात ने एकमात्र कंपनी एक ड्राउटो ना इतने ध्यान में लई ने VCCI एग्जीबिशन ની અંદર દરેક સર્જિકલ મટીરિયલ પર સ્પેશિયલ ઓફર નો લાભ લેવા માટે વિનંતી કરે છે. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada, your dream destination. Kanan International Private Limited. Kanan House, Deving, Second Floor, Trident Mall, Race Course. Taste ma best and variety ma chakas, bas ek j naam Nilkanth Restaurant. Ji haan, apna vistar Kareli Bagh ma avnavi vanagiyo no khajano lai. Swad rasiyao mate aavi gayu chhe Nilkanth Restaurant. Chinese, Punjabi ane continental food ni delicious dish ni maja maanvanu ekmatra sthal Nilkanth Restaurant. Fix Punjabi lunch matra 90 rupiya ma ane executive Punjabi lunch matra 130 rupiya ma. ગણિત વિજ્ઞાન પ્રદર્શન ની શરૂઆત થઈ હતી. આજ રોજ થી 3 દિવસ માટે વાસના ભાયલી ખાતે આવેલી બ્રાઇટ ડે સ્કૂલમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન શરૂઆત થઈ હતી, જેમાં શહેર જિલ્લાની 140 શ્રેષ્ઠ કૃતિઓનું નિદર્શન યોજવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓમાં ગણિત અને વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધે તે હેતુથી આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન સાંસદ રંજનબેન ભટ્ટના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય દિનુ મામા, ધારાસભ્ય મનીષાબેન વકીલ તેમજ ગણિત વિજ્ઞાન રિસર્ચ એસોસિએટ ગાંધીનગરના ડૉક્ટર વિજય પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે બ્રાઇટ સ્કૂલના સંચાલકો જયેન્દ્રભાઈ શાહ, સૌમિલ શાહ, સિમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સુંદર પ્રદર્શનમાં જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ ટ્રેટલા બાઇક પર પણ પ્રદર્શન અર્થે મૂકવામાં આવી છે. આ બાઇકની આસપાસ વિજ્ઞાનના 10-12 મોડેલ મૂકવાનું સ્ટેન્ડ બનાવ્યું છે, જેનું આજે લોન્ચિંગ કરાયું હતું. ચેરમેન
શ્રી જયેન્દ્રભાઈ શાહ કે જેઓને તેઓને વિનંતી કરીશ કે અત્રે મિત્રો અંજનમેન જે એમપી છે આપણા ચૂંટાયેલા આજે 49મો સાયન્સ મેક્સ અને એન્વાયરમેન્ટનું એક્ઝિબિશન 2014નું આપણી શાળામાં હતું, એનું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું હતું અને ઉદ્ઘાટક તરીકે દિનુભાઈ પટેલ અને મનીષાબેન વકીલે કર્યું છે. અને સાયન્સમાંથી જોશીપુરા સાહેબ જે રિટાયર આણંદ યુનિવર્સિટીના પ્રોફેસર છે એમનું પ્રેઝન્ટેશન રાખ્યું છે. અને આથી આ ગણિત મેળો 3 દિવસ માટે બ્રાઇટ ડે સ્કૂલ વાસનાથી ચાલુ થયો છે. લગભગ 140 અલગ અલગ શાળાઓએ પોતાના સ્ટોલ અહીં રાખ્યા છે અને 108 અને એ બીજા બધા પણ જે એનજીઓ છે એ લોકોના પણ 2-3 સ્ટોલ રાખવામાં આવ્યા છે. આ પ્રદર્શન 20, 21 અને 22મી તારીખ સુધી ચાલુ રહેશે. સ્વર વિલાસના સુવર્ણ વર્ષ જયંતિ નિમિત્તે વડોદરામાં એક સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. યુવા કલાકારો માટે સ્વર વિલાસ દ્વારા પ્રતિ વર્ષ અખિલ ભારતીય સંગીત સ્પર્ધાઓનું આયોજન થાય છે, જેમાં દેશભરમાંથી યુવા કલાકારો સ્પર્ધામાં ભાગ લેવા આવે છે. અખિલ ભારતીય સંગીત સ્પર્ધાઓ દ્વારા પ્રકાશમાં આવેલા કલાકારોમાં પદ્મશ્રી ઉલ્હાસ કશાલકરજીનું નામ ઉલ્લેખનીય છે. આ વર્ષે અખિલ ભારતીય સંગીત સ્પર્ધાનું આયોજન 8 ફેબ્રુઆરી 2015ના રોજ કરવામાં આવ્યું છે. સ્થાપનાના 50મા વર્ષ નિમિત્તે સ્વર વિલાસ દ્વારા મહારાષ્ટ્ર લલિત ફળા નિધિ મંડળના સહયોગથી તારીખ 22-23 નવેમ્બરના રોજ સુવર્ણ જયંતિ ઉત્સવના ભાગરૂપેનું આ વર્ષના દ્વિતીય ભવ્ય સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વર વિલાસના સુવર્ણ જયંતિ મહોત્સવની સાથે સાથે પ્રસિદ્ધ ગાયક પદ્મભૂષણ સ્વર્ગીય આર વ્યાસની 90મી જન્મજયંતિની સંગીતાંજલિના રૂપે ઉજવાશે. દેશના ટોચના ગાયક વાદકો પોતાની કળા રજૂ કરશે. આ કલાકારોમાં પરમ પૂજ્ય પદ્મભૂષણ બેગમ પરવીન સુલતાના, વિખ્યાત સિતાર વાદક પદ્મશ્રી ઉસ્તાદ શાહિદ પરવેજ, સંતુર વાદક પદ્મશ્રી પંડિત સતીશ વ્યાસ, પંડિત સુહાસ વ્યાસ, આગ્રા ધરણાના ગાયક શ્રીમતી ભારતી પ્રતાપ અને ગત શતાબ્દીના અગ્રણી પ્રતિભાશાળી ગાયક પદ્મવિભૂષણ પંડિત કુમાર ગંધર્વના પૌત્ર શ્રી ભુવનેશ કોમકલી સંગીતની રસલાણ પીરસશે. તબલા સંગીત માટે પરમ પૂજ્ય સત્યજીત તલવલકર, મુકુંદ રાજ દેવ અને હાર્મોનિયમ પર શ્રીનિવાસ આચાર્ય સંગીત કરશે. આ બધા જ કલાકારો અનેક રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત અને દેશ વિદેશના પ્રમુખ સમારોહમાં પ્રસ્તુતિ કરી ચૂક્યા છે. જે અંગે માહિતી આપવા સંબોધાયેલી પત્રકાર પરિષદમાં શુભાંગીની દેવી ગાયકવાડ, સતીશ વ્યાસ, ગીતાબેન તેમજ રાજેશ ખેર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સુવર્ણ જયંતિ મહોત્સવ કે વર્ષ મેં યે એક દૂસરા કાર્યક્રમ હમ વડોદરા કે લોગો કે લિયે લા રહે હૈ. 22 અને 23 નવેમ્બર કો યે 3 સેશન મેં યે કાર્યક્રમ હોગા. ઇસ કાર્યક્રમ મેં હમને મુંબઈ કે મહારાષ્ટ્ર લલિત કલા નિધિ કે સાથ યે કોલેબરેશન મેં હમ યે કાર્યક્રમ કર રહે હૈ. और आपको आर्टिस्ट का नाम चाहिए? अच्छा, तो मैं कहूँ? हाँ. और ये हमारे साथ यहाँ पंडित सतीश व्यास जो ये कार्यक्रम के खास जिन्होंने हमारे साथ ये सहकार से कार्यक्रम हो रहा है वो भी यहाँ उपस्थित हैं. आमोद ने पालेज गांव खाते ट्रैफिक सुरक्षा ने लगता विविध कार्यक्रमों योजाया था. આમોદ ખાતે આમોદ પોલીસ મથક તેમજ ચામડિયા હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક જાગૃતિ માટે વિવિધ 3 સ્થળોએ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં જંબુસરના DYSP વાણિયા, આમોદ પોલીસ મથકના PSI સહિત મોટી સંખ્યાના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ આમડિયા હાઈસ્કૂલની ટ્રાફિક જાગૃતિ અંગે એક રેલી યોજાઈ હતી. બેનરો, પ્લે કાર્ડ સાથે નીકળેલા વિદ્યાર્થીઓ તથા પોલીસ દ્વારા લોકોને ટ્રાફિક અંગે વિવિધ માહિતી આપી માહિતીગાર કરવામાં આવ્યા હતા. Yeah.
જ્યારે બીજી બાજુ પાલેજ પોલીસ મથકના તથા પાલેજ હાઈસ્કૂલના ઉપક્રમે સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત શાળાના છાત્રોની રેલી કાઢવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, પાલેજ પોલીસ મથકના PISA કરમૂર સહિતનો પોલીસ સ્ટાફ પણ જોડાયો હતો. ટ્રાફિક જાગૃતિ અંગેના બેનરો, પ્લે કાર્ડ સાથે નીકળેલી રેલીએ માર્ગો પર ભારે આકર્ષણ જમાવ્યું હતું. જે સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ ચાલે છે, જેમાં પાલેજ હાઈસ્કૂલના બાળકો કે જેણે SPC સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજનામાં ભાગ લીધો છે, એ બધા કેડેટોને સાથે રાખી અને લોકોમાં ટ્રાફિક અવેરનેસ આવે અને લોકો વધુને વધુ વાહન અકસ્માતના બનાવો ઓછા બને એના માટે આજરોજ આ નાના નાના ભૂલકાઓએ પણ ટુ વ્હીલરવાળાએ હંમેશા હેલ્મેટ પહેરવું જોઈએ, ફોર વ્હીલવાળાએ હંમેશા સીટબેલ્ટ બાંધીને ડ્રાઇવિંગ કરવું જોઈએ, તેમજ ચાલુ ડ્રાઇવિંગ દરમિયાન મોબાઈલ ફોનથી વાત ન કરવી જોઈએ એવી બાળકોએ પણ લોકોને સમજાવી અને ટ્રાફિકની જાગૃતિ માટેના પ્રયત્નો કર્યા છે અને તમામે ટ્રાફિક નિયમોની પત્રિકાઓનું વિતરણ કર્યું છે અને વાહન ચાલકોને ટ્રાફિક નિયમોથી જ્ઞાત કર્યા. સમાજ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલ મહાકુંભ 2014 અંતર્ગત કુસ્તીની હરીફાઈ યોજાઈ હતી. ખેલ મહાકુંભ 2014 અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા કુસ્તીની હરીફાઈનું આયોજન સમાજ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યભરમાંથી કુસ્તીના સ્પર્ધકો ભાગ લેવા આવી પહોંચ્યા હતા. ગુજરાત સરકારના સારા આયોજિત તેમજ ખેલાડીઓને અપાતી સવલતોના કારણે મોટી સંખ્યામાં કુસ્તીના ખેલાડીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. વડોદરા મુકામે અને વડોદરાના સામા સ્ટેડિયમમાં આ કુસ્તીની સ્પર્ધા ચાલી રહી છે, તેમાં કુસ્તીના ખેલાડીઓ ઘણું ગૌરવ અનુભવે છે. એનું કારણ છે કે કુસ્તીની રમતની અંદર જ્યાં પણ જાઓ તમને સાધન અને મેદાનની સુવિધા બહુ વ્યવસ્થિત મળતી નથી, પરંતુ આટલા સરસ મજાનું જે આયોજન કરવામાં આવેલ છે જેના કારણે ખેલાડીઓ ઘણા ઉત્સાહી છે. વડોદરાની અંદર કુસ્તી અને જુડોના ઘણા સારા સારા પ્લેયર છે, સારું ટેલેન્ટ છે. જો આ ટાઈપની સુવિધા ખેલાડીઓને મળશે તો ડેફિનેટલી એ લોકો વડોદરા શહેરને પૂરા આખા હિન્દુસ્તાનમાં ગૌરવ અપાવશે. એટલે મારી સરકારને વિનંતી છે કે જે રીતે બીજી રમતોને સરસ મજાનું આ સ્ટેડિયમ, ઇન્ડોર સ્ટેડિયમ મળે છે, સરસ મજાની સાધનો મળે છે, એ જ રીતે વડોદરા શહેરના ખેલાડીઓને પણ, ફક્ત વડોદરા શહેર નહીં પરંતુ ગુજરાતમાં જ્યાં જ્યાં કુસ્તીના ખેલાડીઓ છે અને ટેલેન્ટ મળે છે અને રિઝલ્ટ આવે છે, ત્યાં તમામ સ્થળે, તમામ જિલ્લાઓમાં કુસ્તીના મેટ મળવા જોઈએ અને આવા સ્ટેડિયમ મળે તો હું માનું છું કે આ રમત ગુજરાતની અંદર સારો વિકાસ પામી શકશે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભાજપાના સંગઠન પર્વ અંતર્ગત રેસકોર્સ સ્થિત વાણિજ્ય ભવન તેમજ કેલનપુર ખાતે વડોદરા અને છોટાઉદેપુરના સંયુક્ત વર્કશોપનું આયોજન દેશવ્યાપી સંગઠન પર્વ થકી ભાજપમાં નવા સભ્યોની નોંધણી કરવામાં આવશે. ગુજરાત પ્રદેશ પ્રમુખ RC ફળદુ. વારસે RTO પાછળના વિસ્તારમાં દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડતી સિટી પોલીસ. મહાનગર સેવા સદનની આરોગ્ય શાખાએ અલગ અલગ વિસ્તારની ખ્યાતનામ હોટલો તેમજ ફાસ્ટફૂડની રેસ્ટોરન્ટમાં ખાદ્ય પદાર્થના નમૂના લેતું આરોગ્ય ખાતું હોટલ તેમજ રેસ્ટોરન્ટ સંચાલકોમાં ફફડાટ. તો આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મુલાકાત થશે, ત્યાં સુધી સમગ્ર DNTV સમાચાર ટીમને રજા આપશો. નમસ્કાર.